ચર્ચાની શરૂઆત કરશું. ચર્ચામાં વિજયભાઈ આહિર જોડાયા છે, રાજકીય વિશ્લેષક છે. મિલન ખેરા જેઓ રાજકીય વિશ્લેષક છે, અને પ્રફુલભાઈ ત્રિવેદી જોડાયા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. પ્રફુલભાઈ, તમે જણાવો કે બેઠકો રાજકીય ઇતિહાસ શું છે? કચ્છની જે બેઠક છે લોકસભાની, તેનો રાજકીય ઇતિહાસ શું છે? ત્યારબાદ 2009 અને 14 અને 19ના સમીકરણો ત્યાં કહેવા રહ્યા હતા, અને ત્યારબાદ હવે આ 2024નું સમીકરણ શું રહેશે? લખમાં આપણો આ સીટ સર્જરી વિભાગ છે એ લોકોની અંદર બહુ જ લોકપ્રિય થઈ રહ્યો છે. કેમ કે એક એક બેઠકનું આપણે એમને એનાલિસિસ કરીને આપીએ છીએ. આજે કચ્છની જો આપણે વાત કરીએ તો તમે ઇતિહાસની વાત કરી તો છેલ્લા 3 વર્ષનો હું તમને ઇતિહાસ આપું છું. 2009થી 2009માં બીજેપીના પૂનમબેન છે એ 71,343 મતની લીડથી કોંગ્રેસના વાલીભાઈ દલીચા સામે જીત્યા હતા, અને ત્યારથી ભાજપ છે એ ચડતા ક્રમમાં એની ટકાવારી પણ વધતી જાય છે અને ટોટલ ઓફ મત્સ પણ વધતા જાય છે. માની લો કે એ વખતે પૂનમબેનને 2,35,300 મત મળ્યા હતા, જ્યારે સ્પર્ધક જે કોંગ્રેસના હતા એમને 2,13,975 વાલીભાઈને મળ્યા હતા. ત્યારબાદ જો 2014માં જોઈએ તો વિનોદ ચાવડાને ટિકિટ મળી બીજેપીના, એમને 5,62,855 મત મળ્યા. એમની લીડ રહી 2,54,482. એમની સામે કોંગ્રેસના ઉમેદવાર હતા ડૉક્ટર દિનેશ પરમાર, એમને 3,08,373 મત મળ્યા હતા. હવે 2019 ગઈ ચૂંટણીની વાત કરીએ તો વિનોદભાઈ ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા અને એમની સામે હતા નરેશ મહેશ્વરી. હવે જે ભાજપના મતદાર હતા એને 6,37,034 મત મળ્યા હતા, જ્યારે નરેશ મહેશ્વરી કોંગ્રેસના હતા એને 3,31,521 મત મળ્યા હતા. 3,05,513ની લીડ રહી હતી. હવે આ આંકડાનું એક મિનિટમાં હું તમને વિશ્લેષણ કરીને બતાવું તો ભાજપને લીડ પહેલાં 71,000 હતી 2009માં, 2014માં વધીને 3,08,000 થઈ, અને 2019માં 3,05,000 થઈ. એટલે 3,00,000થી હવે જે સી આર પાટીલ સાહેબે જે એમને લક્ષ્યાંક આપ્યો છે 5,00,000નો, ત્યાં પહોંચી શકશે કે નહીં એ પ્રશ્ન છે. કારણ કે 3,00,000 અને 5,000 ગયે વખતે મતો હતા, એટલે 2,00,000 વધે એટલી અમને મહેનત કરવાની રહે. ટકાવારીની દ્રષ્ટિએ તમે જુઓ તો ભાજપને 2009માં 27.91% મતો મળ્યા હતા, 2014માં 55.1% મત મળ્યા હતા, જ્યારે 2019માં 62.26% મત મળ્યા હતા. એટલે સીધા 27 થી 62 ત્રણ ચૂંટણીમાં 62.56% મતે પહોંચી ગયા છે. એટલે એની ટકાવારી પણ વધતી જાય છે, એની સરસાઈ પણ વધતી જાય છે, અને જે 5,00,000નું ટાર્ગેટ આપ્યું છે એની નજીક પહોંચવા માટે એ લોકોએ મહેનત કરવી પડશે. બિલકુલ, ચોક્કસથી. વિજયભાઈ, તમે એ વસ્તુ જણાવો કે વિનોદ ચાવડા ત્યાં ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે એ સીટ પર, અને ત્યારબાદ હવે કોંગ્રેસ દ્વારા ત્યાં નીતિશ લાલનને ઉતારવામાં આવ્યા છે. તો નીતિશ લાલનને કેવા પડકારોનો સામનો કરવો પડશે તેઓને હરાવવા માટે અથવા તો તેમનો સામનો કરવા માટે? જુઓ, આ જે સીટ છે અનામત સીટ છે, અને આ સીટ ઉપરથી બંને ઉમેદવારો જે કોંગ્રેસ અને ભાજપ તરફથી ઉતારવામાં આવ્યા છે એ એસસી વર્ગમાંથી આવતા ઉમેદવારો છે. અને તમે જુઓ, કચ્છ જે છે, જો તમે ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જાઓ તો ઇન્ડિયાનો 3જો સૌથી મોટો લોકસભાનો મત વિસ્તાર થાય, અને જો કમ્પેર કરો એને તો એ ઓલમોસ્ટ એનું ક્ષેત્રફળ 45,000 કે 46,000 સ્ક્વેર કિલોમીટર જેટલું કંઈક છે, ઇક્વિવેલન્ટ ટુ બેલ્જિયમ કન્ટ્રી જેટલું થાય. એની અંદર લગભગ 20-એક લાખ જેટલા મતદારો છે, અને ત્યાં તમે જુઓ તો ઇન્ડિયાના સૌથી મોટા ટર્મિનલ્સ કંડલા મુંદ્રા, જે એક્સપોર્ટ માટેના જીવાદોરી સમાન કહેવાય ભારત માટે, એવા ટર્મિનલ્સ છે. એટલે લોકસભા જે કચ્છ લોકસભા છે એ ખૂબ જ સ્ટ્રેટેજિક લોકસભા કહી શકાય. અને એમાં જે વિનોદ ચાવડા બે છેલ્લી લોકસભાની ચૂંટણીઓમાં વિજય થઈને આવી રહ્યા છે, સાહેબે માર્જિન્સ પણ ગણાવ્યા કે એમનું માર્જિન ઓલમોસ્ટ 3,00,000+ રહેલું છે. એટલે વિનોદ ચાવડાજીનું બીજેપીની અંદર હવે પાછા થર્ડ ટાઈમ એમને રિપીટ પણ કરવામાં આવ્યા છે,
એ રીતે જોતા એવું લાગે કે ભાઈ પ્રભુત્વ તો છે જ એમનું, અને ત્યાંની જનતા પણ જે લીડથી એમને વિજય અપાવે છે એ જોતા લાલનજી માટે જે કોંગ્રેસના ઉમેદવાર છે કપરા ચડાણ ચોક્કસથી કહી શકાય. લાલનજી હમણાં જ એમના ઇન્ટરવ્યૂમાં બે ત્રણ વસ્તુ કીધેલી હતી કે ભાઈ હજી પણ જે નર્મદાનું પાણી નું કેનાલનું જે નેટવર્ક છે જે વાયદામાં કરવામાં આવ્યા હતા એ કચ્છમાં પૂરેપૂરું નેટવર્ક પૂરું નથી થયું, અને જેના લીધે જે ખેડૂતો છે એ થોડાક નારાજ છે ત્યાંના, અને એ વસ્તુઓના મુદ્દા લઈને એ લોકો લાલનજી અને એમનો પક્ષ કોંગ્રેસ ચુનાવ પ્રસારને એ બધું કરશે અને પ્રયત્ન કરશે કે ભાઈ એમના તરફ મતદારોને આકર્ષિત કરી શકે. પણ જે રીતની ટ્રેડિશનલ લોકસભાની સીટ ભાજપ રહેલી છે એમના માટે મતદારોને કોંગ્રેસ તરફ લુભાવવા અને પોતાના માટે મત લેવા ખૂબ જ અઘરું રહેશે. જોવા જઈએ તો 26માંથી 26ના ટાર્ગેટમાં કચ્છની જે લોકસભા છે એ ભાજપ માટે મને નથી લાગતું કે એટલું બધું મોટું અઘરું લક્ષ્યાંક કે લઈને મૂકી શકે. જી બિલકુલ ચોક્કસથી. મિલનભાઈ તમે એ વસ્તુ જણાવો કે 1991માં છેલ્લી વખત એ સીટ પર કોંગ્રેસ જીત્યું હતું અને ત્યારબાદ ભાજપનું ત્યાં વર્ચસ્વ છે એટલે કે ભાજપનું ત્યાં ગઢ ગણવામાં આવે છે, તો કોંગ્રેસ તમને શું લાગે છે આ વખતે ત્યાં કોઈ નવા જૂની કરી શકશે કે પછી પરિવર્તન તો નથી થશે અને પુનરાવર્તન પણ થશે? ના બેન, અત્યારના તો એવા સંજોગો નથી ઉભા થતા ક્યાંય કે ભાજપની જે લીડ જે છે તે કાપી અને કોંગ્રેસનો ઉમેદવાર જીતી શકે. આપણે ત્યાંની પરિસ્થિતિ અત્યાર સુધી કેવી રહી છે કે ભાઈ કોર્પોરેશનનું ઇલેક્શન હોય કે ધારાસભાનું ઇલેક્શન હોય તો ત્યારે સ્થાનિક મુદ્દાઓ જોવામાં આવે છે, પણ જયારે લોકસભાનું ઇલેક્શન હોય છે ત્યારે સ્થાનિક મુદ્દાઓ થોડાક ઓછા પસંદ કરવામાં આવે છે અને એની બદલે જે નેશનલ મુદ્દાઓ જે હોય છે એના ઉપર પ્રેફરન્સ આપતી હોય છે પબ્લિક. કારણ કે નેશનલ જે સિક્યુરિટી અને નેશનલ તમારા જે કામ થઈ શકે એના માટે જે સત્તાધારી પાર્ટી હોય એને મત મળે તે વધારે જરૂરી રહેતું હોય છે. અને અત્યારનો આપણો જે ટ્રેન્ડ જે છે તે જોતા એવું 100% લાગી રહ્યું છે કે આ સીટ જે છે કચ્છની સીટ જે છે તે ભાજપના ફાળે જ ફરીથી જઈ રહી છે. કારણ કે મતો તો વધે જ છે, સાથોસાથ જે બંને વચ્ચેનો જે ડિફરન્સની ટકાવારી છે એ ટકાવારી બેન ખૂબ જ અનહદ રીતના વધી રહી છે. 2019ની જે ટકાવારી હતી એમાં 30% વેરિએશન છે. 30% વેરિએશન થી બીજેપી જીતી રહી છે. એટલે આ 30% વેરિએશન કાપો એ કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર માટે ખૂબ જ અત્યારના ટફ પરિસ્થિતિ છે. બીજી વસ્તુ એવી છે કે અત્યારના જે કઈ પણ રાજકીય માહોલ ચાલી રહ્યો છે, જે રીતના કોંગ્રેસના આગેવાનો ભાજપને ભરતી મેળાની અંદર જોડાઈ રહ્યા છે એ જોતા ક્યાંક ને ક્યાંક જે પ્રજા જે છે પ્રજાના મનમાં એવું પણ આશંકા વ્યક્ત કરી શકે છે કે ભાઈ આ વ્યક્તિને કોંગ્રેસના ઉમેદવારને આપણે જો મત આપશું અને જો જીતી જશે તો અલ્ટિમેટલી ભાજપમાં જવાના છે, તો એના કરતા ભાજપના ઉમેદવારને જ મત આપવું વધારે સારું રહેશે. એટલે આવું વિચારીને પણ જે મતની ટકાવારી છે તે જે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે 5 લાખનો તેના સુધી કદાચ ભાજપ જે છે તે આરામથી પહોંચી જાય એવું મને લાગી રહ્યું છે. કારણ કે વિનોદભાઈ ચાવડા 2 ટર્મથી તો સતત જીતી જ રહ્યા છે અને આ વખતે તો મતલબ જે ભાજપની જે પ્રોફાઇલ છે અને મોદીજીનો જે ચહેરો છે અને મોદીની ગેરંટી છે એનો પણ એની બેનિફિટ આ વખતે મળવાનો છે. એટલે આ વખતે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે તે હેટ્રિક તો 100% મારશે. જી ચોક્કસથી. પ્રફુલભાઈ તમે એ જણાવો કે બંને પક્ષે ઉમેદવારો તો ઉતારી દીધા છે, પરંતુ હવે જનતાના મુખ્ય મુદ્દા કયા રહેશે, કઈ તરફ વળશે જનતા? જનતા છે એ નરેન્દ્ર મોદીના ચહેરાના અને મોદીની ગેરંટીથી વસીભૂત થયેલા છે. એટલે જે પ્રજાને પીડતા પ્રશ્નો જે છે તમે જો કહેવા માગતા હોય તો જે બેરોજગારી છે, શિક્ષણના પ્રશ્નો છે, હેલ્થના પ્રશ્નો છે, શુદ્ધ પાણીના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, પરંતુ એ બધું સાઇડલાઇન થઈ જાય છે. હવે જો તમે કચ્છની જ વાત કરો કારણ કે એ જનરલ થઈ જશે, આપણે કચ્છની જ વાત કરીએ તો આ કચ્છની બેઠકની અંદર જો જ્ઞાતિવાઇઝ જોવા જઈએ તો ત્યાં ક્ષત્રિય, લોહાણા, મુસ્લિમ, આહીર, જૈન, પાટીદાર, સિંધી, વાણિયા, બ્રાહ્મણ, ગઢવી, માલધારી અને દલિત કોઈ એક સમાજનું બાહુલ્ય હોય એવું આ ક્ષેત્રમાં નથી. જો કે દલિત અને મુસ્લિમ મતો થોડા વધારે છે, પરંતુ કોઈ એક જ સમાજનું વધારે વજન હોય, એક જ જ્ઞાતિનું વધારે બાહુલ્ય હોય એવું નથી. અને બીજું, કોંગ્રેસ ત્યાં લાંબા સમયથી અત્યંત વીક છે. એમને પેલો ઉમેદવાર શોધવાની પણ મુશ્કેલી પડે એવી પરિસ્થિતિ હતી. અત્યારે જે લાલનને જે પસંદ કર્યા છે, નિતેશ લાલનને, એ SY BCOM પાસ છે, 30 વર્ષના યુવાન છે.
અને વેપારી છે, અને ત્યાંના જે કોંગ્રેસનું જે જિલ્લાનું યુનિટ હતું, એકમ હતું, એના એ પ્રમુખ હતા. એટલે હવે જ્યારે સામે જે છે વિનોદ ચાવડાએ કસાયેલો, બે વખત જીતેલો એક કર્મઠ યુવા ઉમેદવાર છે, એટલે જે જો જીતની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો ભાજપનું પલ્લું બહુ જ ભારે છે, અને બહુ જ સરળ રીતે એ જે એમનું જે ટાર્ગેટ છે એની નજીક પહોંચી શકશે. જી બિલકુલ, વિજયભાઈ જણાવો એ વસ્તુ કે કચ્છની જે બેઠક છે ત્યાં લોકસભા ચૂંટણીને લઈ અને સૌથી પ્રભાવિત કરતા વિકાસના મુદ્દા કયા છે જે જનતાને પોતાની તરફ આકર્ષશે? જુઓ, કોઈ પણ ક્ષેત્રના જે ચુનાવી મુદ્દા હોય એ ત્યાંના સ્થાનિક પ્રશ્નો જોઈએ છે મોટે ભાગે. કચ્છને તમે જુઓ તો એવી રીતે ડિસ્ક્રાઇબ કરી શકો કે જ્યાંની જનતા મોટે ભાગે પશુપાલન, ખેતી અને પાછા અમુક મોટા મોટા સ્તરના ઉદ્યોગો પણ, મેં તમને પહેલાં પણ કીધું, કંડલા મુંદ્રા જેવા મોટા મોટા પોર્ટ્સ છે, ઘણી એમએનસી કંપનીઝના ત્યાં એસઈઝેડની અંદર પ્લાન્ટ્સ છે, અને એક્સપોર્ટ હબ કચ્છ રિજનને જે ભૂકંપ પછી જે નીતિગત ફેરફારો કરવામાં આવ્યા હતા, ટેક્સ હોલિડેઝ જાહેર કરવામાં આવ્યા હતા, એને કારણે એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ જે છે એ કચ્છમાં સ્થપાઈ હતી. તો જે બેઝિક મુદ્દા છે એ મારા ખ્યાલથી ખેતીને લગતા જે એવા મુદ્દા કે ભાઈ પાણીની જે ત્યાં કિલ્લત રહે છે, નર્મદા કેનાલનું નેટવર્ક જે છે એ જે વાયદા મુજબ હજી પૂર્ણ નથી થયું, એ મુદ્દા હોઈ શકે, માછીમારોના પ્રશ્નો હોઈ શકે, ત્યાં અમુક પશુપાલન ને લગતી જે ત્યાં પ્રવૃત્તિઓ કરતી જ્ઞાતિઓ છે એમને લગતા અમુક મુદ્દાઓ હોઈ શકે. પણ બેઝિકલી તમે જોવા જાઓ તો એક એને પાકિસ્તાનની જોડે સીમાથી પણ જોડાયેલો પ્રદેશ છે, સંવેદનશીલ ક્ષેત્ર છે, એટલે જે રાષ્ટ્રવાદનો જે મુદ્દો છે એ પણ ત્યાંની પ્રજાને જલ્દી લુભાવી લે, અને ભાજપનો એ મુદ્દો તો શું કહેવાય, સ્ટ્રોંગ હોલ્ડ ગણાય છે, અને એમાં પણ મોદીજી જે રીતે મુદ્દા લઈને ચાલે છે કે ભાઈ એક કહેવાય ને લોખંડી પુરુષ જેવી જ, ઇક્વિવેલન્ટ ટુ આયરનમેન જેવી મોદીજીની છાપ છે, એટલે એ જોતા એવું લાગે કે ભાઈ આ બધા મુદ્દાઓ ઉપર, મોદીજીના ચહેરા ઉપર ઘણા બધા વોટ્સ ભાજપને મળશે. અને સાથે સાથે કોંગ્રેસ તમે જુઓ, મારા ખ્યાલથી જો હું કદાચ મિસ્ટેક કરતો તો પ્રફુલજી કે બીજા સાહેબ જે પેનલ પર મારે કરેક્ટ કરે, 1991 પછી કોંગ્રેસ ક્યારેય આ સીટ ઉપર આવી નથી, એટલે કોંગ્રેસથી ત્યાંના લોકો ઓલમોસ્ટ લાઈક યુ નો દે હેવ અલિનિએટેડ ધેમ સેલ્ફ. વિજયભાઈ, ત્યાં કોંગ્રેસનું સંગઠન બહુ જ નબળું છે, એટલે રાજકીય વિશ્લેષકો પણ બોલતા હતા કે ત્યાં કોઈ ચહેરો એવો નથી કે તમે આગોતરું કહી શકો કે આને ટિકિટ મળશે, એવો કોઈ ચહેરો પણ નથી, એટલે એમને કદાચ કેન્ડિડેટ શોધવામાં પણ એટલી તકલીફ પડી હશે. એટલે એ બધું જોતા એવું લાગે કે ભાઈ પ્રજાની અંદર જ્યારે તમે એ મતદાન માટે જાય તો એક એક બિલ્ટઅપ પ્રોસેસ હોય માઇન્ડની અંદર કે ભાઈ હું આ ઉમેદવારને મત આપું, એ પોઈન્ટ ઉપર આવે એના પહેલાં ઘણા બધા મુદ્દાઓ અંદર વિચારતા હોય છે. હવે જ્યાં તમારું 20-30 વર્ષથી એવી મેજર વિઝિબિલિટી ના હોય ત્યારે તમારે એકદમથી પ્રજાને જો કન્વિન્સ કરવી હોય તો બે જ કારણોસર થઈ શકે, એવી કોઈ સબલામ ઇવેન્ટ થઈ જાય અને જેને કારણે પ્રજા તમારી તરફ ઝૂકી જાય, એવું હાલના તબક્કામાં કોંગ્રેસ માટે એવું કંઈ ખાસ દેખાતું નથી. ચોક્કસ, એટલે એ મને લાગે છે કે અત્યારે એડવાન્ટેજ ગોઝ ટુ ભાજપ એન્ડ વિનોદ ચાવડા. બિલકુલ બિલકુલ. મિલનભાઈ, તમે એ જણાવો કે કચ્છની જે બેઠક છે ત્યાંનું જાતિગત સમીકરણ શું છે એ જાણવું છે. જાતિગત સમીકરણની જે વસ્તુ જે છે તેમાં જે પ્રફુલભાઈએ કીધું તે રીતના કોઈ પણ એક પર્ટિક્યુલર જ્ઞાતિનું પ્રભુત્વ એની અંદર નથી. ત્યાં આગળ મિક્સ જ્ઞાતિઓ બધા 5-5, 10-10% રેન્જની અંદર છે. આર્થિક રીતના ને એવી રીતના જો આપણે જોવા જઈએ તો ત્યાં આગળ ત્રણ સમાજનું પ્રભુત્વ બહુ મોટું છે. બ્રાહ્મણોનું પ્રભુત્વ કચ્છની અંદર ખૂબ જ મોટું છે, ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ખૂબ મોટું છે, અને સાથોસાથ જે અગ્રવાલ છે, વાણિયા જે છે, એ લોકોનું પણ પ્રભુત્વ આર્થિક દ્રષ્ટિએ ખૂબ મોટું છે. વસ્તીની દ્રષ્ટિએ લોકોનું પ્રભુત્વ ઓછું છે, પણ પૈસાની દ્રષ્ટિએ લોકો ખૂબ જ પાવરફુલ છે. ત્યાં આગળ બિઝનેસ હાઉસીસ જે છે તે આ ત્રણ લોકોના મોટાભાગના કંટ્રોલની અંદર છે, અને આ ત્રણે ત્રણ જ્ઞાતિ જે છે તે ભાજપને સમર્થિત જ્ઞાતિઓ ગણવામાં આવે છે કે ભાઈ આ જ્ઞાતિઓ જે છે તે સવર્ણની સાથોસાથ ભાજપને વફાદાર રહી છે અને દરેક ચૂંટણીની અંદર
ભાજપને ભાજપ તરફે તેમાં મોટા પ્રમાણમાં મતદાન થતું આવતું હોય છે. અને આપણે જે પહેલા કહ્યું એવી જ રીતના કે ભાઈ અત્યારના જે ઇલેક્શન છે, લોકસભાનું ઇલેક્શન છે, આની અંદર રાષ્ટ્રીય મુદ્દા અને રાષ્ટ્રીય પ્રશ્નો વધારે આવે. જે સ્થાનિક પ્રશ્નો જે છે એના માટે કોર્પોરેશન અને ધારાસભા તો છે જ, પણ જ્યારે લોકસભાની વાત આવતી હોય છે ત્યારે ડ્રગ્સ છે, નેશનલ સિક્યુરિટી છે, કારણ કે પાકિસ્તાન જે છે તેની સીમાઓ જે છે કચ્છની સાથે સંકળાયેલી છે, એટલે કચ્છના જે કઈ પણ મુદ્દાઓ જે છે તે સીધે સીધા દિલ્હી સાથે સંકળાયેલા હોય છે. એટલે આની અંદર જે વસ્તુ જે છે એ ભાજપ તરફે થોડી વધારે જઈ રહી છે, અને જ્ઞાતિવાદનું એવું કોઈ પ્રભુત્વ આ પર્ટિક્યુલર બેઠક ઉપર કઈ દેખાતું નથી. જી બિલકુલ પ્રફુલભાઈ, તમે એ જણાવો કે છેલ્લી બે ટર્મથી ત્યાં પુનરાવર્તન થઈ રહ્યું છે, તો આ વખતે પરિવર્તન થશે કે પછી પુનરાવર્તન જ થશે? અત્યારેની સ્થિતિ જુઓ તો પરિવર્તનની કોઈ ગુંજાઈશ જ નથી. જે વર્તમાન પાર્લામેન્ટના જે સભ્ય છે એનું પુનરાવર્તન જ થવાનું છે, કોઈ ગુંજાઈશ જ નથી. કારણ કે હમણાં તમે 2022ની વિધાનસભાની ચૂંટણી ગઈ, એના પરિણામોનું તમે જો વિશ્લેષણ કરો તો જે 7 બેઠકો લોકસભાની નીચે આવે છે, જેમાં અબડાસા આવે છે, માંડવી આવે છે, ભુજ આવે છે, અંજાર આવે છે, ગાંધીધામ આવે છે, રાપર આવે છે અને મોરબી આવે છે, આ તમામ બેઠકો છે અત્યારે ભાજપ પાસે છે, અને તમામમાં ભાજપે 50%થી વધારે મતો મેળવેલા છે વિધાનસભામાં, જ્યારે કોંગ્રેસના તમામ જે ઉમેદવારો છે એમની હાર થઈ છે. તમે જુઓ તો અબડાસામાં પ્રદ્યુમનસિંહ, માંડવીમાં અનિરુદ્ધ દવે, ભુજમાં કેશુભાઈ પટેલ, અંજારમાં છંગા ત્રિકમ બીજલ, પછી ગાંધીધામમાં માલતી મહેશ્વરી, રાપરમાં વીરેન્દ્ર જાડેજા, મોરબીમાં કાંતિ અમૃતિયા, આ બધા જ છે એ કોંગ્રેસના ઉમેદવાર સામે બહુ સારી રીતે જીતેલા છે. હવે જ્યારે બધી જ વિધાનસભા જો ભાજપ પાસે હોય તો એક સીધું ગણિત એ છે કે એને લોકસભા જીતવી એ સરળ થઈ જાય છે, એટલે બીજો કોઈ પ્રશ્ન જ રહેતો નથી પુનરાવર્તન માટે. જી બિલકુલ. વિજયભાઈ, તમે એ જણાવો કે ગમે તે ચૂંટણી હોય, ગમે તે સીટ હોય, ગમે તે બેઠક હોય, ત્યાં મહિલાઓનું વર્ચસ્વ એક અલગ જ પ્રમાણમાં ઉભરી આવતું હોય છે અને વિદ્યાર્થીઓનું પણ વર્ચસ્વ અલગ ઉભરી આવતું હોય છે, તો આ કચ્છની જે બેઠક છે ત્યાં એ બંનેનું પ્રભુત્વ શું રહેશે તમારા મત મુજબ? જુઓ, 19,50,000 રજીસ્ટર્ડ વોટર્સમાંથી ઓલમોસ્ટ 9,00,000-9.5 લાખ જેટલી મહિલાઓ એ કચ્છની લોકસભામાં રજીસ્ટર્ડ છે, એટલે નિયર અબાઉટ 50% કહી શકો તમે. વિજયભાઈ, કેટલીક મહિલાઓ ત્યાં લોકકલા અને એનું જે છે ભરતકામ ને બધું એના વ્યવસાય સાથે સંકળાયેલી હોય છે અને બહુ સારી કમાણી પણ કરે છે, એટલું જ રાષ્ટ્રીય કક્ષાએ એ લોકો એવોર્ડ્સ પણ લાવેલા છે. અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાબીબેન કરીને ત્યાંના એક ભરત ગૂંથણના બહુ મોટા ખ્યાતનામ કહેવાય ને બેન છે, અને એમની પાબી બેન છે, હેન્ડીક્રાફ્ટનો વ્યવસાય વિકસ્યો છે, એ ફ્રાન્સમાં એમનો શોરૂમ છે, અને બેન કે ભણેલા એટલા ખાસ છે નહીં, પણ આપે કીધું એવી ભરત ગૂંથણમાં કચ્છનું તો બહુ મોટું નામ છે વિશ્વકક્ષાએ. અને વિદ્યાર્થીઓનો બેને થોડો ઘણો ઉલ્લેખ કર્યો, કચ્છમાં ના મોટાભાગના વિદ્યાર્થીઓ આ બાજુ ગુજરાતમાં ભણવા આવતા હોય છે, એટલે વિદ્યાર્થીઓનું જે આઈ મીન એના જનમાનસ ઉપર અસર કરતી હોય એ બધી અહીંયાની લોકલ શહેરીકરણની અસર છે, અને એમાં બીજેપી જ હોય, અને શહેરી આપ સાહેબે કીધું મારા શબ્દ પૂરા કર્યા, શહેરમાં જે રીતે બીજેપીનું પ્રભુત્વ છે એટલે એ લોકોના જન્માંશ ઉપર બીજેપીની અસર વધારે રહેલી હોય છે. બીજું તમે જુઓ, જો તમે થોડુંક વિશ્લેષણ કરો તો 19,50,000 મતદારોમાંથી 73% આર હિન્દુ વોટર્સ, અને બાકીના 21% છે મુસ્લિમ્સ અને બીજા અન્ય ધર્મના ઓછા પ્રમાણમાં છે. અને હાલ જે હમણાં જ રામ મંદિરનું નિર્માણ થયું અને અત્યારે દેશભરમાં એક જે રામ મંદિર પ્રત્યેની જે લહેર છે એનું ઓબ્વિયસ બેનિફિશિયરી બીજેપી જ થશે, તો એ પણ એક મુદ્દો ત્યાં લોકોને ખાસો એવો પ્રભાવિત કરશે. અને કચ્છમાં જે તમે જુઓ પશુપાલનનો જે વ્યવસાય છે એ પણ ખૂબ જ મોટો છે, એમાં જે અમુક જ્ઞાતિના ચોક્કસ જે વર્ગ છે એ પશુપાલનના વ્યવસાય જોડે સંકળાયેલો હોય છે, એમાં જે ગાયો ભેંસોનું જે સાર સંભાળ રાખવાવાળા એમાં મહિલાઓનો વર્ગ ઘણો આગળ પડતો હોય છે, એટલે એ પશુપાલનને લગતા પ્રશ્નો,
સાથે પાણીના જે થોડાક ત્યાં પીવાના પાણીની કિલ્લતોના એ પ્રશ્નો છે, એ બધા પ્રશ્નો ડાયરેક્ટલી મહિલાઓને ટચ કરતા મુદ્દાઓ છે. તો એ મુદ્દાઓને લઈને જે પક્ષ વધારે સારા સોલ્યુશન્સ આપશે, આઈ ગેસ મહિલાઓ એમની તરફ વધારે ઝુકાવ કરશે. પણ ઓવરઓલ તમે જોવા જાઓ તો મહિલાઓ અત્યારે જે રીતનું મોદી ગવર્મેન્ટ આઉટરીચ કરેલું, કે એમનું જે સૂત્ર છે કે ભાઈ ચાર જ જ્ઞાતિઓ અમે માનીએ છીએ, એમાં મહિલા, ખેડૂત, વિદ્યાર્થી અને શોષિત એટલે ગરીબ વર્ગ જે છે, મહિલાઓને જે પ્રાધાન્ય આપ્યું છે ને મહિલાઓનું સ્પેશિયલ જે એક મહિના અલામત બિલ પણ બીજેપીએ પાસ કર્યું, તો ઓવરઓલ અત્યારે દેશમાં જોવા જાઓ તો મહિલાઓની એક જે ઝુકાવ છે એ બીજેપી પક્ષ તરફ અને મોદીજી તરફ વધારે છે, તેનો ચોક્કસ ડાયરેક્ટ બેનિફિટ આ સીટ ઉપર વિનોદ ચાવડાને મળશે. બિલકુલ બિલકુલ. મિલનભાઈ, તમે એ વસ્તુ જણાવો કે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય મુદ્દા કયા રહેશે અને કોંગ્રેસના કયા રહેશે આ વખતે? ભાજપના મુખ્ય મુદ્દાઓ જે છે તે આખા ઇલેક્શનની અંદર, ફક્ત કચ્છ નહીં આખા હિન્દુસ્તાનની દરેક લોકસભાની બેઠક ઉપર ત્રણ મુદ્દાઓ ખાસ કરીને રહેશે. એક છે 370, બીજો છે રામ જન્મભૂમિનું રામ મંદિર, અને ત્રીજો છે યુસીસી. આ જે ત્રણ વસ્તુઓ, સોરી સીએ, નોટ યુસીસી બટ સીએ, ત્રણ વસ્તુ જે છે તે ભાજપના મુખ્ય મુદ્દાઓ રહેશે. અને કોંગ્રેસ માટેના જે મુખ્ય મુદ્દાઓ છે તે રહેશે ભ્રષ્ટાચાર, રોજગારી, અને જે આર્થિક અસમાનતા વધી રહી છે ઇન્ડિયાની અંદર, કે ભાઈ અમીરો આગળ પૈસા વધી રહ્યા છે, ગરીબો આગળ પૈસા ઘટી રહ્યા છે, આ મુદ્દાઓ રહેશે. પણ અત્યારના તકલીફ કોંગ્રેસ માટેની એવી છે કે મુદ્દા ઉપાડવા માટે એ લોકો આગળ સક્ષમ નેતાગીરી પણ નથી, સાથોસાથ હવે ધીમે ધીમે તેનો કાર્યકર્તાનો બેસ પણ ઘટી રહ્યો છે. એટલે અગત્યના અને મહત્વના મુદ્દાઓ હોવા છતાં તે પ્રશ્નો પ્રજા સુધી પહોંચાડી શકે એવી એ લોકો આગળ હવે ટીમ રહી. એટલે આ મુદ્દાઓ જે કોંગ્રેસના છે તે બિન અસરકારક સાબિત થશે. અને પહેલા પણ કહ્યું તેમ કે લોકસભા જે છે તે નેશનલ સિક્યુરિટી અને નેશનલ લિટી સાથે વધારે કનેક્ટેડ હોય છે, એટલે એની અંદર 370 છે. અને રામ મંદિર જે છે, કારણ કે ભારત જે છે તે હિન્દુ ધર્મનો જે મોટો દેશ છે અને સૌથી વધુ હિન્દુઓ ભારતની અંદર જ રહે છે, એટલે આ મુદ્દાઓ જે છે હિન્દુત્વને વધારે ટચ કરશે અને એના હિસાબે ભાજપને એક એડવાન્ટેજ દેખાઈ રહ્યો છે. જી બિલકુલ, તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. કચ્છ લોકસભાની વિસ્તૃત ચર્ચા કરી અને જેમાં આપણે ત્યાંના તમામ પરિબળો પર એનાલિસિસ કર્યું છે, કયા નેતા માટે કેવી મુશ્કેલીઓ હશે, લોકોના પ્રશ્નો શું રહેશે, તમામ જમીની મુદ્દા કયા હશે, તો આ જ રીતે કાલે ફરી મળીશું, એક નવી બેઠક પર કરીશું સીટ સર્જરી.